પીએમ મોદી અને ગાંધી સમાજ માટે અપમાનજનક વિધાન ટ્વીટ કરનારા પત્રકાર આકાર પટેલ વિરુદ્ધ સુરતના ધારાસભ્ય પુણેશભાઈ મોદીએ ડીસીબી સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર આરોપી પત્રકાર આકાર પટેલે 24મી તારીખે ટ્વીટ હેન્ડલ પર ટિપ્પણી કરી હતી કે પીએમ નરેન્દ્ર મોદી ઓબીસીમાં ગણાતા કોમ્યુનિટીમાંથી આવેલ છે, જે તેલ અને અન્ય ધાન વેચે છે. આ કોમ્યુનિટી તેલી કહેવાય છે, જે માંસાહારી છે. ગોધરાકાંડ વખતે સાબરમતી એક્સપ્રેસ પર હુમલો કરનાર મુસ્લિમો પણ ગાંધી સમાજના છે. 27 તારીખે ફરીથી આકાર પટેલે આરએસએસ અને ભાજપના મિશ્રા બીજા વિરુદ્ધ હિંસાથી ફાયદો થયો છે અને ખાસ કરીને મુસ્લિમો વિરુદ્ધની હિંસાથી ઉપાધ્યાય કરતાં વાજપાઈ, વાજપાઈ કરતાં અડવાણી અને અડવાણી કરતાં મોદીને વધુ ફાયદો થયો છે. આપણે હિંસાની આ સાયકલ તેમણે ભાજપ અને આરએસએસને જે લાભ થાય છે તે બંધ કરવા જોઈએ. ભારતભરમાં મોદી અટકધારી મોઢ વણિક સમાજના છે, તેમજ ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ આ કોમ્યુનિટીના લોકો છે, જે અલગ અલગ અટકથી ઓળખાય છે. વધુમાં આકાર પટેલે ગોધરાકાંડના મુસ્લિમ આરોપીઓ નરેન્દ્ર મોદીના સમાજના છે તેવું કહીને હિન્દુ મુસ્લિમો વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાવી હુલ્લડ કરાવી દેશની વ્યવસ્થા વેરવિખેર કરનારનો ઈરાદો રાખ્યો છે. હાલના અને પૂર્વ પ્રધાનમંત્રી વિરુદ્ધ પાયા વિહોણા અને બદનક્ષીકારક ટિપ્પણી કરવાના ફરિયાદનો ઉલ્લેખ કર્યો છે. આકાર પટેલે સમસ્ત મોદી હિન્દુ ઘાતી સમાજને બદનામ કરવાની કોશિશ કરતા ધારાસભ્ય પુણેશ મોદીએ કર્ણાટક બેંગોના આકાર પટેલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. આકાર પટેલે અમેરિકામાં જ્યોર્જ ફ્લોરિડના મૃત્યુ બાબતે પણ ટિપ્પણી કરતા બેંગલોર પોલીસે ફરિયાદ નોંધાવી હતી. અઝર કુરેશી, G20 ન્યૂઝ.